સવાલો ખેલૈયાઓના મનમાં પણ છે કે આ વખતે અમે ગરબા ક્યાં રમીશું. આપણી સાથે સુરતથી ચેતન પણ જોડાયેલા છે, ચેતન પાસે જઈશું. ચેતન, એક રીતે આ વખતે એનઓસી એક મોટું વિઘ્ન બની રહ્યું છે, જે રીતે રજાઓ આવી તેના કારણે પણ જે એનઓસી મળવા જોઈએ તે ફાયર એનઓસી હજુ સુધી ગરબા આયોજકોને મળ્યા નથી. રશ થોડો ત્યાં આગળ હશે, પણ તંત્ર દ્વારા ત્યાં આગળથી શું કંઈ કહેવામાં આવી રહ્યું છે, ક્યારે એનઓસી મળશે? કેમ કે આજે તો પ્રથમ નોરતું છે, આજથી તો ગરબાનું આયોજન થઈ જવું જોઈએ અને કરોડોનો ખર્ચ કર્યો છે, એટલે આયોજકો પણ ચિંતામાં છે. તો આ બધી પરિસ્થિતિ વચ્ચે તંત્રનું શું કહેવું છે, ત્યાંના ગરબા આયોજકોની શું કંઈ રિક્વેસ્ટ, શું કંઈ રજૂઆત છે? ચેતન. નીતિ, ખાસ કરીને જો વાત કરીએ તો નવરાત્રિનો જે પર્વ છે તેમાં એનઓસીનું એક વિઘ્ન ઊભું થયું છે. મહત્વની વાત છે કે સુરતની વાત કરીએ તો 17 જેટલા જે મોટા જે આયોજકો છે તેમના દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચો કરીને જે તમામ જે તૈયારીઓ છે તે તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. ખાસ કરીને સુરતની વાત કરીએ તો સુરતમાં 4-5 એવા મોટા એસી ડોમ બનાવવામાં આવ્યા છે, જેમાં આયોજકો દ્વારા 15 કરોડથી વધુનો જે ખર્ચ છે તે ખર્ચ કરવામાં આવ્યો છે. વાત રહી એનઓસીની, જે આયોજકો છે તે આયોજકો દ્વારા તમામ પ્રકારના જે પુરાવા છે, જે દસ્તાવેજી પુરાવા કહી શકાય, તમામ પ્રકારની જે એનઓસી છે તે એનઓસી પણ માટે તમામ દસ્તાવેજો પોલીસ કમિશનર અને જે ફાયર વિભાગ છે ત્યાં મૂકી દેવામાં આવી છે. પરંતુ સૌથી મહત્વની વાત છે કે અત્યાર સુધી સુરત પોલીસ દ્વારા એક પણ પ્રકારની જે એનઓસી છે તે ઇસ્યુ કરવામાં નથી આવી, જેને કારણે ક્યાંક ને ક્યાંક જે આયોજકો છે તે આયોજકોમાં ક્યાંક ને ક્યાંક ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ખુદ પોલીસ કમિશનર દ્વારા એક દિવસ પહેલા જ તમામ જે આયોજકો છે તેમના જે તૈયારીઓ છે ત્યાં પોતે નિરીક્ષણ કરવા માટે પહોંચ્યા હતા. તમામ પ્રકારની જે વિગત છે, જે માહિતી છે તે માહિતી પણ મેળવવામાં આવી રહી હતી. પોલીસ કમિશનર દ્વારા જે આયોજકો છે તેમને સૂચના પણ આપવામાં આવી હતી કે જે એન્ટ્રી અને એક્ઝિટનો જે ગેટ છે તે ગેટ અલગ અલગ રાખવામાં આવે, ક્યાંય પણ પાર્ટીશન ન હોય તે પ્રકારની તૈયારીઓ જે છે તે કરી દેવામાં આવી છે. પરંતુ જે રીતે સ્પેશિયલ બ્રાન્ચના જે ડીસીપી છે હેતલબેન પટેલ, તેમની સાથે વાતચીત કરવામાં આવી હતી, તેઓએ સ્પષ્ટપણે કહ્યું છે કે અત્યાર સુધી એક પણ જે એનઓસી છે તે એનઓસી ઇસ્યુ કરવામાં આવી નથી. તેમણે બહાનું એવું કાઢ્યું હતું કે 2 દિવસ સુરતમાં વરસાદ રહ્યો હતો અને ખાસ કરીને ગતરોજ જે ગાંધી જયંતિની જે રજા હતી, જેને કારણે એનઓસી ઇસ્યુ કરવામાં નથી આવી. આ સાંજ સુધીમાં તમામ જે એનઓસી છે તે એક પછી એક ઇસ્યુ કરવામાં આવશે. પરંતુ આ એનઓસી પણ એવી હશે કે જેમને પૂરતા જે તમામ જે ક્રાઇટેરિયા છે ફૂલફિલ હશે તેવા જ લોકોને જે છે તે એનઓસી આપવામાં આવશે. જો આયોજકોને પૂરતો સમય આપવામાં આવતે તો તમામ પ્રકારના જે દસ્તાવેજો જે જરૂરી હશે તેવા તમામ દસ્તાવેજો માટે દોડાદોડી કરતે હજી પણ સાંજ સુધીનો સમય પોલીસ દ્વારા માંગવામાં આવ્યો છે, જેને કારણે આયોજકો દ્વારા ક્યાંક ને ક્યાંક ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. કારણ કે જે પાસ છે તે પાસની વહેંચણી કરવામાં આવી છે, લોકો પાસે કરોડો રૂપિયા લઈ લેવામાં આવ્યા છે અને પાસની વહેંચણી કરવામાં આવી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક એનઓસી નથી મળી, જેને કારણે ગરબા ચાલુ કરવા કે કેમ તે અંગે અનેક સવાલો ઊભા થયા છે. જો આયોજકોને એનઓસી નહીં મળશે તો સાંજના સમયે તમામ જે આયોજકો છે જેમને એનઓસી નથી મળી તેવા તમામ જે લોકો છે તે મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનર આ બંને પાસે જશે અને એનઓસી માટે તેઓ પોતા રજૂઆત પણ કરશે. હવે જોવાનું એ રહ્યું કે પોલીસ સાંજ સુધીમાં તમામ જે આયોજકો છે તેમને નોટિસ ઇસ્યુ કરી શકે કેમ. જી નિધિ, બિલકુલ થી ચેતન તેમજ ગૌરવ અને જયંતિ, પૂરી માહિતી આપવા માટે આભાર. તો આયોજકોમાં હાલ તો અવઢવ ચોક્કસથી જોવા મળી